નમસ્કાર, હું કાજલ, સ્વાગત કરું છું આપ સૌનું ડીએન ટીવી સમાચારમાં. સમાચારની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. હેડલાઇનના સ્પોન્સર છે લિજ્જત પાપડ. જાતિ ઉત્સવ યા તહેવાર, લિજ્જત પાપડ હો હર બાર. કરમ 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 કરમ, મજેદાર લિજ્જતદાર, સાત સ્વાદ મે લિજ્જત લિજ્જત પાપડ. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા. કિશનવાડીથી લગ્ન પ્રસંગ પતાવી ફરી રહેલા જનૈયાઓ બેકાબુ ઘસી આવેલી કારે અડફેટમાં લેતા ત્રણ જનૈયાઓના કમકમાટી ભર્યા મોતથી લગ્ન પ્રસંગની ખુશી માતમમાં ફેરવાઈ. વિરલ વ્યક્તિ વિશેષ, સત્ય અને અહિંસાનું અમોઘ શસ્ત્ર દુનિયાને આપનાર મહાત્મા ગાંધી બાપુના નિર્વાણ દિને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ. વડોદરા જિલ્લાના દૂધ ઉત્પાદકો દ્વારા દૂધના પોષણક્ષમ ભાવો ન મળતા હોય દૂધના ભાવમાં 25% વધારો કરવાની માંગણી સાથે બરોડા ડેરીના પ્રમુખ તેમજ ઉપપ્રમુખના આવેદનપત્ર સુપ્રત. સાવલી તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણીમાં પક્ષના મેન્ટેડને અવગણી ચૂંટેલા તાલુકા પંચાયતના સભ્યોના બળવાથી તાલુકા ભાજપમાં ખળભળાટ. હવે જોઈએ સમાચાર વિગતવાર. બેકાબુ કાર ચાલકે ત્રણ જાનૈયાઓને અડફેટમાં લેતા તેમના મોત નિપજ્યા હતા. આજે એક લગ્ન પ્રસંગ પતાવી પરત ફરી રહેલ જાનૈયાઓ માટે લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. કિશનવાડીથી લગ્ન પતાવી રણછોડનગર પરત ફરી રહેલા 10 જેટલા જાનૈયાઓને બે ફાર્મ ઝડપે અચાનક ઘસી આવેલી કારે અડફેટમાં લેતા ત્રણ જાનૈયાઓ સુરેશ પરમાર, ભક્તિ પરમાર તેમજ વિશ્રામ પ્રસાદનું કમકમાટી ભર્યું મોત નિપજ્યા હતા. રણછોડનગરથી નીકળી અને કિશનવાડી ગધરા ચોક માર્કેટે જતી અને ત્યાંથી જમી પરવારીને અમે પરત આવતા હતા. પાછા અડધા લોકો ચાલતા હતા અને અડધા રિક્ષામાં હતા અને સંજોગો એવું બન્યું કે રઘુકુંડની ચોકડીએ ચાલવાવાળા પણ જે જાનૈયાઓ હતા એ પણ અડધા ચાલતા હતા અને રિક્ષામાં હતા અને આમથી ફૂલ જોશમાં ગાડી આવતી હતી. એ વ્હાઇટ કલરની ગાડી હતી. એ ગાડીનું નામ સારું છે હવે, એકચ્યુઅલી મને એ તો ખબર નહીં, આ તો જાણ થઈ એટલે પછી આ લોકો ત્રણ જણ ગયેલ એક્સપાયર્ડ થઈ ગયા ઓન ધી સ્પોટ. અહીં લાવતા લાવતા બધું ડેટ થઈ ગયું. એમની ઉંમર એક વિશ્રામભાઈ છે, એક ભક્તિબેન અને એમના હસબન્ડ. એ રણછોડનગરના જ છે, એ અમારા મોરલાના જ છે. જાનમાં જે લોકો ગયા હતા એમનો જ છે. ના, ગાડીવાળો ફરાર થઈ ગયેલો છે અને ગાડી એની પોલીસ સ્ટેશનમાં હાજર કરી દીધી છે. જ્યારે અન્યને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. અકસ્માત કર્યા બાદ કાર ચાલક કાર છોડી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. કિશનવાડી પોલીસે સ્થળ પરથી કાર કબજે લઈ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી, જ્યાં પરિવારજનો પહોંચતા તેમના હૈયાફાટ રુદનથી સમગ્ર વાતાવરણમાં ગમગીની પ્રસરી જવા પામી હતી. વીઆઈપી રોડ રઘુકુળ સ્કૂલ પાસે રોડ ઉપર રિક્ષામાં બેસીને લગ્નમાંથી જે પાછા ઘરે જતા હતા એ દરમિયાન રિક્ષાને પાછળની સાઈડે મર્સિડીઝ ગાડીએ ટક્કર મારતા અકસ્માત બનાવ બનેલો છે. 10 જણ ઈજા થયેલા છે રિક્ષામાં બેઠેલા. એ પૈકી 3 જણ એક્સપાયર થઈ ગયા છે, 2 જેન્ટ્સ અને 1 લેડીઝ છે. હાકલપટ્ટી કરનાર મહાન વિરળ વ્યક્તિ વિશેષ એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાપુના નિર્વાણ દિને શહેરમાં તેમને શ્રદ્ધાંજલિ સહિત અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે શહેર કોંગ્રેસી પ્રમુખ નરેન્દ્ર રાવતના હસ્તે બાપુની છબીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તેમજ કોંગ્રેસી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બાપુને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. આપણા રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની આજે 67મી પુણ્યતિથિ છે. સમગ્ર દેશ એ મહાન આત્માને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યો છે. આપણે એ યાદ રાખવા માગીએ છીએ કે ગાંધીજીએ કહ્યું હતું કે મારું જીવન એ જ સંદેશ છે, અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરી આ દેશને સ્વચ્છતા, સમાનતા, અહિંસા, બંધુત્વ આ તમામના સંદેશ આપી આજે વિશ્વમાં જે દેશ આગળ વધ્યો છે
એની પ્રેરણા પૂજ્ય મહાત્મા ગાંધીજીએ આપી હતી. આજે આપણે એમના જીવનમાંથી પ્રેરણા લઈ આ દેશના વિકાસમાં આગળ વધીએ. પૂજ્ય મહાત્મા ગાંધીજીના આજે પુણ્યતિથિ દિવસે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપી પુષ્પાંજલિ કરી હતી. ગાંધી નિર્વાણ દિન નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે બાપુની પ્રતિમાને પુષ્પમાળા ચઢાવવામાં આવી હતી. મેયર ભરતભાઈ શાહ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ કેયુ રોકોડિયાએ પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે બાળકો માટે ચિત્ર સ્પર્ધા, પ્રાર્થના સ્પર્ધા તેમજ કાતણ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ગાંધીજીનું જીવન એ જ ગાંધીજીનો સંદેશ છે. ગાંધીજીએ પોતાના જીવનમાં સત્ય, અહિંસા, સદાચાર, સેવા, સદ્ભાવના, સમરસતા, સમાનતા, સ્વચ્છતા અનેકવિધ ગુણોનું પાલન કર્યું હતું. અને તેમના જીવનમાંથી જો કોઈ વ્યક્તિ બે ત્રણ ગુણો પણ પોતાના જીવનમાં ઉતારી લે તો તેનું જીવન ધન્ય બની જાય છે. ત્યારે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આજે ચિત્ર સ્પર્ધાનું આયોજન ગાંધીનગર ગૃહ ખાતે કરવામાં આવ્યું છે. આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 105 શાળાઓમાં 38,000 બાળકો પોતે ચિત્ર સ્પર્ધા કરવાના છે. ત્યારે આ બાળકોમાં સ્વચ્છતાનો ગુણ આજથી જ કેળવાય તેના પ્રયત્નના ભાગરૂપે ગાંધીજી અને સફાઈ આ બે વિષય લઈ અને આ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું છે. બાળકોમાં સ્વદેશીનો પણ ગુણ કેળવાય તેના માટે આજે કાંતણ સ્પર્ધાનું પણ આયોજન કરાયું છે. આમ અંગ્રેજીમાં કહેવત છે કે ઇટ ઇઝ બેટર ટુ બિલ્ડ અ ચાઇલ્ડ ધેન મેન્ડિંગ અ મેન. માણસને વાળવા કરતાં એક બાળકને ઉછેરવો, એક બાળકને કેળવવો એ ખૂબ સરળ હોય છે અને સ્વાભાવિક પણ છે. ત્યારે બાળકોના જીવનના આજે આ મૂલ્યોનું સિંચન થાય તેના પ્રયત્નના ભાગરૂપે આજે ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલિ મળે તેના માટે આજના કાર્યક્રમનું આયોજન થયું છે. તો ગાંધી નિર્વાણ દિને બાપુના જ સ્વચ્છતાના અભિયાનને વિશેષ બનાવી યોજાયેલી ચિત્ર સ્પર્ધાના વિજેતા બાળકોને સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ મેયર ભરતભાઈ શાહના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ભરતભાઈ વિતરણ કરે, સુનિતા રાકેશ વિશ્વકર્મા, મેં શ્રી જીએન ઠાકુર સે અનુરોધ કરૂંગા કે આરતી દિનેશભાઈ ઇસકે પંડવી સુનિલ અરવિંદભાઈ. આજે આખા ભારત દેશમાં ગાંધીજી નિર્વાણ દિન નિમિત્તે ભારત દેશના બધા જ શાળાના બાળકોએ એક મૌન કરીને બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સાથે સાથે દરેક શાળાના બાળકોએ એટલે કે આખા ગુજરાતના અને વડોદરા શહેરના જે વડોદરાના શહેર અને જિલ્લામાં આવતી બધી જ શાળાના બાળકોએ પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સાથે એક સ્વચ્છતા, બાપુના સ્વભાવમાં જે સ્વચ્છતા હોવી જોઈએ એ જે મેસેજ દેશના લોકોને આપ્યો તો એ જ મેસેજ આજે દરેક શાળાના વિદ્યાર્થી મિત્રો દ્વારા સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ વડોદરા બને એવો ચિત્ર સ્પર્ધા દ્વારા એક આયોજન કરીને વડોદરાના નગરજનોને એક મેસેજ આપ્યો છે. વડોદરા જિલ્લાના દૂધ ઉત્પાદકો દ્વારા બરોડા ડેરીના પ્રમુખ તથા ઉપપ્રમુખને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. દૂધ ઉત્પાદકોના જણાવ્યા અનુસાર હાલ દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો દૂધના 440 રૂપિયા આપવામાં આવે છે, જે પોષણક્ષમ નથી. જેથી આજે વડોદરા જિલ્લાના દૂધ ઉત્પાદકોએ બરોડા ડેરીએ પહોંચી પ્રમુખ દિનેશભાઈ પટેલ, દીનુ મામા તથા ઉપપ્રમુખ ગણપતસિંહ સોલંકી તેમજ એમડી પંકજકુમારને આવેદનપત્ર આપી દૂધના ભાવ કિલો દીઠ 440 રૂપિયાથી વધારી 700 રૂપિયા કરવા માંગણી કરી હતી. દૂધ આપતા પશુઓના ઘાસચારાના ભાવોમાં તથા મજૂરીના ભાવો પણ વધતા હાલ ભાવોમાં વધારો કરવા પ્રમુખ ઉપપ્રમુખને રજૂઆત કરાઈ હતી. અમારી માંગ અત્યારે દૂધનો ભાવ વધારે મળવો જોઈએ. દૂધ ઉત્પાદકોને ભાવ પોષણક્ષમ નથી એટલે 25% ભાવ ચાલે, 700 રૂપિયા ભાવ સંગે કરવો જોઈએ તો જ ખેડૂતોને પોષી શકાય તેમ છે, એવી અમારી માંગણી છે. આંદોલન કરશો તો
આંદોલન કરીશું, અમે ગાંધીજી માર ગયા, અમે પણ આંદોલન કરીશું. એ તો 25 જણ આવશે, અમે ખેડૂતો 5000 આવીશું અહીંયા, અને અહીંયા સંઘની સામે આંદોલન કરીશું. કારણ કે ખેડૂતોને પોસાતું નથી, એટલે ખેડૂતો બધા આંદોલન કરવા તૈયાર છે. જ્યારે આ બાબતે ઉપપ્રમુખ જીબી સોલંકીએ પણ દૂધ ઉત્પાદકોની માંગણીને ધ્યાનમાં લઈ આ બાબતે ફેડરેશનમાં રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરશે તેમ જણાવ્યું હતું. શહેરના આટલા બધા શાંત અને સાણા સમજુ ગ્રાહકો છે, એક્ટિવિસ્ટ પોતાને મીડિયામાં અને લોકોમાં પ્રસ્થાપિત કરવા માટે અને કેટલોક સસ્તી પ્રસિદ્ધિનો લાભ લેવા માટે આવી કામગીરી કરતા હોય તો તેને ચલાવી લેવાય નહીં. અને એ બધા વાંધા વિરોધ સાથે તેમણે તેઓનો જે ઉત્પાદનનો ભાવ છે તે હાલમાં 550 રૂપિયા છે, તેમાં 25% વધારો કરવાની માંગ દૂધ ઉત્પાદકોએ કરી છે. આજે 200થી વધુ દૂધ ઉત્પાદકો બરોડા ડેરીના પ્રાંગણમાં એકત્રિત થયેલા, તેઓને અમે શાંતિથી સાંભળ્યા છે. તેઓની રજૂઆત છે, તેમની લાગણી અને માંગણી છે, તે પણ અમે ફેડરેશન સમક્ષ મૂકીશું. દૂધનો જે વેચાણ ભાવ છે એ ગુજરાત રાજ્યના 18 સંઘોનું બનેલું મિલ્ક માર્કેટિંગ ફેડરેશન આણંદ મુકામે આવેલું છે અને તે દૂધના વેચાણ ભાવ નક્કી કરે છે. તેઓને પણ અમે આ સમગ્ર ઘટના અને ઘટનાક્રમની જાણ કરીશું અને આગળ જે નિર્ણય થઈને ફેડરેશન તરફથી આવશે તેના પરત્વે તેમજ આગામી મીટિંગમાં દૂધ ઉત્પાદકોના ભાવ વિશે પણ અમે ચર્ચા કરી અને યોગ્ય તે નિર્ણય લઈશું. સાવલી તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણીમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ઉલ્લેખનીય છે કે સાવલી તાલુકે વિભાજિત થઈ ડેસર તાલુકો અલગ થયા બાદ સાવલી તાલુકા પંચાયતના કુલ 17 સભ્યો રહ્યા હતા. આજરોજ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય ભાજપા દ્વારા મેન્ટેડમાં પ્રમુખ તરીકે ધીરજસિંહ ઠાકોર તથા ઉપપ્રમુખ તરીકે વિલાસબેન રાણા નામનો હોવા છતાં તાલુકા પંચાયત સભ્યોએ વડવો કરી સરદાર પટેલ જૂથના નામે અલગની પ્રમુખ તરીકે યશવંત ભાલિયા અને ઉપપ્રમુખ તરીકે ધીરજસિંહ રાઠોડે ઉમેદવારી નોંધાવતા ભાજપમાં ખળભળાટ મચી ગયો હતો. બનાવ અંગેની જાણ થતાં જિલ્લા ભાજપના પ્રમુખ પણ સાવલી દોડી આવ્યા હતા. ઉમેદવારી કરવાનો નિયત સમય પૂર્ણ થતાં ભાજપ કે કોંગ્રેસ તરફથી ઉમેદવારી ન નોંધાતા બળવાખોર ઉમેદવારો પ્રમુખ ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. આજ રોજ સાવલી તાલુકા પંચાયત ના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટે આજે અહીંયા વીપ આપી અને મેન્ડેટ ખોલવામાં આવ્યો. એમાં પ્રમુખ તરીકે ધીરેન્દ્રશ્રી અર્જુનશ્રી રાઠોડ અને ઉપપ્રમુખ તરીકે વિલાસબેન પૂનમસિંહ રાણાની ચૂંટી કાઢવા માટેનો આદેશ આપવામાં આવ્યો પાર્ટી તરફથી. સર, એવું સાંભળવા આવ્યું છે કે ભાજપના આંતરિક ડખા બહાર આવ્યા છે અને સભ્યોએ પોતાની રીતે પ્રમુખ ઉપપ્રમુખ નક્કી કરી દીધા છે, તો એના બાબતે પક્ષે શું પગલાં કે શું એ પક્ષે પગલાં તો જે લેવાના હશે તે પછી લેશે. અને અત્યારે તો જે ગઈકાલે બધાને સાંભળ્યા ને ત્યાર પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. સભ્યો દ્વારા ભાજપા દ્વારા અપાયેલા મેન્ટેડની અવગણના થતાં જિલ્લા ભાજપ પ્રમુખે આ વાતને ગંભીરતાથી લઈ મેન્ટેડની અવગણનાનો પક્ષ વિરુદ્ધનું કૃત્ય ગણાવી પ્રદેશના મોવડીઓ સમક્ષ આ બાબતે ચર્ચા કરશે તેમ જણાવ્યું હતું. એટલે ભારતીય જનતા પાર્ટી એ વિચારધારાને વરેલી પાર્ટી છે, વ્યક્તિ કરતા પક્ષ મહાન છે અને પક્ષે જે કેટલા દિવસથી પ્રદેશ લેવલથી ને જિલ્લા લેવલથી જે એક્સરસાઇઝ કરીને બધાને વ્યૂ લઈને જે રીતના પ્રદેશમાંથી જે રીતે મેન્ડેટ આપવામાં આવ્યો છે અને વીપમાં પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ભાઈ મેન્ડેટની વિરુદ્ધનું કૃત્ય એ પક્ષ વિરુદ્ધ કૃત્ય ગણાશે. અને ત્યારબાદ અત્યારે અહીંયા અમે 2 વાગ્યાનો સમય છે ફોર્મ છેલ્લા આપવાનો અને બધાની હાજરીની અંદર આપણે જે સભ્યોને અહીંયા બોલાવ્યા એમને સાંભળવા માટે, પણ કેટલાક સભ્યો અહીંયા હાજર નથી રહ્યા. મેં તમને પહેલાં પણ કીધું કે ભારતીય જનતા પાર્ટીની જે ઓળખ છે બીજી પાર્ટીઓ કરતાં કે પક્ષ મહાન છે, આમાં વ્યક્તિ મહાન નથી. અને તમે જે વાત કરી કે અગાઉ પણ જે સાવલીની અંદર જે પ્રશ્નો ઉદ્ભવ્યા છે એની પ્રદેશ લેવલે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે, પણ ભારતીય જનતા પાર્ટીનું જે બંધારણ છે
ભારતીય જનતા પાર્ટીની પ્રદેશની જે નેતાગીરી છે એ બધાને સાથે લઈને ચાલવાવાળી પાર્ટી છે, અને એ રીતે બધાને પણ કોઈને કોઈક જગ્યાએ નાના મોટા કોઈકનાથી ભૂલો થઈ હોય તો એને દરગુજર કરીને પણ પાર્ટીની વિચારધારાને આગળ લઈ જવા માટેના પ્રયત્નો હતા. અને તેમ છતાં પણ જ્યારે પાર્ટીની અંદર પાર્ટીની શિસ્ત વિરુદ્ધ જ્યારે કોઈ વસ્તુ થતી હોય ત્યારે પાર્ટીની અંદર પણ પ્રદેશ લેવલે શિસ્ત સમિતિની રચના થયેલી છે. વન વિભાગની માંજલપુર ખાતે આવેલ હીરાબાગ સોસાયટીમાંથી 4 ઘોડ મળી આવતા વધુ તપાસ હાથ ધરી છે. વન વિભાગના અધિકારીઓને મળેલી બાતમીના આધારે માંજલપુર અલવાનાકા પાસે આવેલ હીરાબાગ સોસાયટીમાં રહેતા રૂમાલભાઈ રાઠવાના ઘરે રેડ કરવામાં આવી હતી, જ્યાંથી વન વિભાગને 4 જંગલી ઘુવડ મળી આવ્યા હતા. ઘરમાં રૂમાલભાઈએ રાઠવાના પત્ની રમીલાબેન રાઠવા હાજર હતા અને ઘર માલિક ફરાર થઈ ગયો હોય વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ ફોરેસ્ટનો ગુનો બન્યો, હજુ એની તપાસ પૂરી થઈ નહીં. તપાસ થયા વગર અમે કહી ના શકીએ. તપાસ ચાલુ છે, ગુનેગાર પોતે જ નથી. એમ કેવા પ્રકારના ગુવડ છે? આ જંગલી જ ગુવડ છે. હવે એને અમે જોયું, કશું કંઈ કરેલું છે નહીં. હજુ એ ગુનેગાર મળી જાય તો એની પૂછપરછ કરીને એની તપાસ અમે કરી શકીએ. હા, એ સરકારશ્રીનો ગુનો બને તો જે કંઈ કલમ લાગશે એ લગાડીશું અમે. કોદરા LCB પોલીસે લૂંટ ચલાવતી ગેંગના 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે. મળતી વિગત અનુસાર પંચમહાલ જિલ્લાના વેજલપુર તેમજ રાજગઢ પોલીસ મથકની હદમાં મારક હથિયારો સાથે લૂંટ કરતી ગેંગે ભારે હાહાકાર મચાવી રાતના સમયે ગામોમાં લૂંટ ચલાવતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો, જેના પગલે તપાસ ચલાવી રહેલી ગોધરા LCB પોલીસે બાતમીના આધારે રાજગઢ પોલીસની હદમાં રણજીતનગર ચોકડી પાસેથી પસાર થતી કારમાંથી આ લૂંટારો ટોળકીના 8 ખૂંખાર લૂંટારુઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી 5,10,000 કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડી અન્ય સાગરીતોને ઝડપી પાડવા આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. રાજગઢ પોલીસ સ્ટેશનની હદમાં રણજીતનગર ચોકડી છે, ત્યાં દાહોદના ધાનપુર તાલુકાના ઉંડાર ગામના કેટલાક ઈસમો શંકાસ્પદ હાલતમાં આવી રહ્યા છે, જે આધારે અમને ગાડી સાથે પકડેલા. આ કુલ 8 ઈસમો હતા. 8 ઈસમોને અમે પકડી અને એમની પૂછપરછ કરતા એમણે તાજેતરમાં વેજલપુર પોલીસ સ્ટેશન અને રાજગઢ પોલીસ સ્ટેશનમાં લૂંટદાળના ગુનાઓની કબૂલાત કરેલ છે. જેવા 8 ઈસમોની LCB ગોધરાએ ધરપકડ કરેલ છે અને જેમની પાસે ગાડી સાથે 5,10,200 મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે, અને આ લોકો ભય ફેલાવી ગામોની અંદર લૂંટ કરવાની ટેવવાળા છે. આ 8 ઈસમોની હાલ પૂછપરછ ચાલુ છે. રાજગઢ અને વેજલપુર પોલીસ સ્ટેશનના લૂંટદાળના ગુનાઓની કબૂલાત થયેલ છે. એવામ દાહોદ પોલીસના સંપર્કમાં રહી અન્ય કોઈ ગુના ઉકેલાવવાની શક્યતા પૂરેપૂરી જણાય છે. પૂછપરછ ચાલુ છે. કાઇઝન સ્કૂલ દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાસાવલી રોડ સ્થિત કાઇઝન સ્કૂલ દ્વારા આજરોજ મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા અભિયાન વિષય પર આયોજિત આ ચિત્ર સ્પર્ધામાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, તેમજ સ્વચ્છતા વિષય પર સુંદર ચિત્રો બનાવ્યા હતા. ચિત્ર સ્પર્ધામાં વિજેતા બાળકોને શાળા તરફથી ઇનામો આપી પુરસ્કૃત કરાયા હતા. હાઇજન સ્કૂલ તરફથી આજરોજ જે રીતે નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાન રાખ્યું છે એ પ્રમાણે આજરોજ અમારી સ્કૂલમાં સ્વચ્છતા અભિયાનની ડ્રોઈંગ કોમ્પિટિશન રાખવામાં ઉત્સાહભેર ભાગ લીધેલ છે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે એક બેઠક યોજી હતી.
નગરજનોની ફરિયાદોના આધારે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરીમાં મામલતદાર તેમજ ગેસ એજન્સી સંચાલકો તેમજ નાગરિકો સાથે બેઠક કરી સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. મધુ શ્રીવાસ્તવે રોજે રોજ આવતા 180 ગેસના બોટલો વધારી 300 કરાયા હોવાનું જણાય. હવે વાઘોડિયાના નગરજનોને સરળતાથી ગેસના બોટલો મળી રહેશે તેમ જણાવી ગેસ એજન્સી દ્વારા લેવાતા દૂરના વિસ્તારોના વધારાના 20 રૂપિયાનો ચાર્જ પણ બંધ કરાવ્યો હોવાનું જણાવ્યું હતું. સાથે જ નગરજનોની સમસ્યા અંગે સરકારમાં તથા IOC કંપનીમાં પણ રજૂઆત કરી જરૂર પડી આંદોલન પણ કરવાનું જણાવ્યું હતું. એજન્સી માટેની બહુ સમસ્યા ઊભી થતી હતી. 7,000 કનેક્શનો વાઘોડિયા વિસ્તારના છે અને એને પહોંચી વળવા માટે એજન્સી થોડી ઢીલી પડતી હતી. એજન્સીને અમારા સરકાર તરફથી અમને 3 મહિના માટે સસ્પેન્ડ કર્યો છે અને બીજી એજન્સી અપના બજારમાં આપેલી છે. પણ અપના બજારના અંદર બી કંઈક ચર્ચાઓ એ થઈ તો 20 રૂપિયા લેતા હતા વધારાના. તે 20 રૂપિયા લેવા લેતા હતા એના કે કિલોમીટર વધારે હોય તો 15 કિલોમીટરથી વધારે કિલોમીટર હોય તો એમનો ચાર્જ લાગે. અને એ પરિપત્ર અમે IOCC માંગ્યો છે, રાજ્ય સરકારના બી બેઉના મળીને પરિપત્ર મંગાયા છે. પણ હવે અમે સમસ્યા હલ કરી દીધી છે કે રોજના જે બાટલા આવતા હતા રોજના ટોટલ 180 આવતા હતા, હવે 306 બાટલાની રોજની વાઘોડિયા માટે એનું ગોઠવણ કરી દીધું છે. બીજું કે જરૂરત ઉપર જે જરૂરત પટ્ટીને અલગ એજન્સીને આપવામાં આવે છે, અનુજ એજન્સીને અને આપણા બજારને આ અહીંના 306 બાટલા વાઘોડિયા અને 2 જિલ્લા પંચાયત સીટને ફાળવણી કાલથી થવાની છે. કે જે સમસ્યા મારા પ્રજાને થતી હતી ગેસ માટેનું, એ ટૂંક સમયમાં DO સાહેબે મામલતદારશ્રીએ બધાએ સહયોગ પ્રયાસ કરીને IOCના અધિકારી બી આવ્યા છે અને એમને બધાએ મળીને એક કાલથી નવેસરથી યોજના કરી છે. અને બીજી એક નવી એજન્સી બી મેં માંગણી કરી છે કે આ 7,000 7,500 છે પણ હજુ એજન્સીના 4 ભાગ પડ્યા, 2 ભાગ પડ્યા છે, બીજા 3-4 ભાગ પડે એની બી રજૂઆતો મેં કરી છે. અને ટૂંક સમયમાં મારી વાઘોડિયાની આ એક સમસ્યા છે એ હલ કરવાનો પ્રયાસ કર્યા છે. સાથે સાથે ગેલ કંપની જોડે બી અમારી ચર્ચાઓ થઈ છે અને ગેલ કંપની જોડે બી ચર્ચા થઈ છે કે ઘર ઘટતું કનેક્શન માટેનું એની બી અમે ફાઇલો આગળ મોકલી છે અને એ કનેક્શન બી ટૂંક સમયમાં એનું બહાર પડશે. બહાર પડ્યા પછી વડોદરા શહેરનું પત્યા પછી સીધા વાઘોડિયામાં બી ઘર કનેક્શન સમય લાગશે પણ ખરેખર અમારી વાઘોડિયાની પ્રજાની સમસ્યા હલ કરવાનો અમે પ્રયાસ કરવાના છે. સર પણ કોઈના ઘરે હોમ ડિલિવરી પહોંચતી નથી. તમારી વાત સાચી જ છે, ઘેરે ડિલિવરી પહોંચતી નથી. અને ડિલિવરી આના અંદર શું છે કે તમે જે દાડે નોંધાવો એના ત્રીજા દિવસે મળશે એ નક્કી થઈ ગયું છે. તમે બુકિંગ કરો ને બુકિંગના ત્રીજા દિવસે એમને ત્યાં બતાવશે કે આ જગ્યા પર આવી જાઓ ત્યાં તમને મળી જશે. આપણે હાલમાં કોઈ બી જગ્યા પર જવું આખી 306 બાટલાની આખી ટ્રક જ મંગાઈ છે અને જેનો બુક થયો છે એને 3 દિવસના અંદર ડિલિવરી આપી દેવાની છે. જેને બુકિંગ ડિલિવરી મળી ગઈ છે પછી 21 દિવસ પછી એ બુકિંગ કરી શકે છે. વાઘોડિયાની અંદર બોગસ ચોપડીની વિલાન વધારે છે. હવે એ સમસ્યા બોગસની મને તો ખ્યાલ નથી, જો કદાચ આપને ખ્યાલ હોય તો મારી સામે લાવજો તો ચોક્કસ અમે પુરવઠા અધિકારી પર રજૂઆત કરીશું. મેં જાતે જ છું ગ્રાહકમાં. હવે બોગસ જે ચોપડી મારી ખોવાઈ ગઈ છે, આપના બજારની અંદર કમ્પ્લેન પણ આપવા છતાં બોટલ હજુ એ ચોપડી પર જાય છે. હા તો એની આપને તરત જ પુરવઠા આપના બજાર વાળા બેઠા છે ને IOC વાળા બેઠા છે તો કઈ નહીં, હું મારા લખીને હું ચોક્કસ એની તપાસ કરવાનો પ્રયાસ કરું છું. દેશ વાળાને જો આ તકલીફ પડતી હોય નાગરિકને શું ના થાય સાહેબ? એ પ્રજાને તકલીફ પડી છે 26 જાન્યુઆરી કાલે મારે રજૂઆતો કરી બધા લોકો, એટલા માટે જ હું આજે DOSO સાહેબને મામલતદારશ્રીને IOCના અધિકારીઓને અપના બજારના માણસોને બધાને બોલાવીને આ મિટિંગ કરી છે. સમય થયો છે જ્ઞાનકડા વિરામનો. વિરામ બાદ પુનઃ મળીએ, ત્યાં સુધી જોતા રહો DNTV સમાચાર. ઉત્સવ ક્યા તહેવાર, લિજ્જત પાપડ હો હર બાર, કરમ 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 મજેદાર લિજ્જતદાર સાથ સ્વાદ મે લિજ્જત લિજ્જત પાપડ. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા Thank you.
उजाला अंधियारा मिटाने का, हम में है हौसला नई उमंग बनाने का, हम में है एक जोश हर मंजिल पाने का, हम में है एक जज्बा हर जिंदगी सजाने का। जो बनाए आपका भविष्य और उज्जवल, हम हैं ONGC। वैशाली ट्रावेल्स आपनी बेहतरीन सेवामां आरामदायक प्रवास अने संतोषकारक प्रवास माटेनुं लोकप्रिय नाम एटले वैशाली ट्रावेल्स। प्रवास तो वैशाली ट्रावेल्स नो ज, फक्त बस भाड़ामां सारंगपुर वीरपुर चोटीला गोंडल शनिदेव शिंगणापुर साथे शेरडी नासिक त्र्यंबकेश्वर द्वारका बेट द्वारका अने सोमनाथ महुड़ी अंबाजी अने खेड़ ब्रह्मा दर पूनमे अंबाजी डाकोरनी यात्रा आरामदायक सफर दिवाळीनो खास नजराणू रॉयल राजस्थान राजस्थानना रमणीय स्थळोनी सफर आजे पधारो वैशाली ट्रावेल्स। नेहरू भवन सामे कीर्ति स्तंभ पासे राजमहल रोड वडोदरा फोन 242-4905 242-9622। અભાગ દોડ ભરી જિંદગી અને કામકાજમાં વ્યસ્ત લોકો પોતાની મિલકતના માલિકી હક ધરાવતા જરૂરી દસ્તાવેજ જેવા કે કોઈ પણ ક્લાયન્ટ જ્યારે પ્રોપર્ટી પરચેસ કરે છે ને એ સમયે કેટલી કેટલી ગવર્મેન્ટ ઓફિસોમાં એને કાગળિયા ચેક કરવાનો હોય છે, એ દરેક ગવર્મેન્ટ ઓફિસમાં કાગળિયા ચેક કરી અને એ પ્રોપર્ટી પરચેસ થાય કે ના થાય એ અહીંથી અમે એમને ગાઈડન્સ આપીએ છીએ। ત્યારબાદ એ પ્રોપર્ટી જો પરચેસ થાય તો એના કયા કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે, એવી જેવી રીતે સૌથી પહેલું ડોક્યુમેન્ટ આવે કે બાનાખત, કે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરીએ ત્યારે એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવતા હોય છે, એ એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવીએ, એ એગ્રીમેન્ટ ઓફ સેલ પછી એના પછી ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ, વેચાણ દસ્તાવેજ, સિટી સર્વેમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, લાઇટ બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, વેરા બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, જો ગેસ લાઇન હોય તો ગેસમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, અને તે જ પ્રમાણે ટેલિફોનમાં પણ ક્લાયન્ટનું નામ ચડાવવાનું। આ 9 જગ્યાએ નામ ટ્રાન્સફરની સર્વિસ એક ફક્ત એક જ પ્લેસ પર પ્રોવાઈડ થાય છે, એ છે કશ્યપ શાયન એસોસિએટમાં। એને એ અભિયાનને વેગ આપવા માટે સૌથી પહેલાં તો અમે આ બુકલેટ બહાર પાડી કે પ્રોપર્ટીના કયા કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે, એ આ બુકલેટમાં બધી વિગતવાર માહિતી એ દર્શાવેલી છે।
આ ઉપરાંત અમે લોકો અહીંયા એક ટેલિકોલિંગ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું છે. આ એક નવી સેવા અમે લોકોએ ચાલુ કરેલી છે, જેનું નામ છે લીગલ ડોક્યુમેન્ટેશન સર્વિસ સેન્ટર. કશ્યપ શાહ એન્ડ એસોસિએટ્સ, ગ્રાઉન્ડ ફ્લોર, ધર્મ વિહાર, ઓપોઝિટ જૈન ટેમ્પલ, દેરાપોલ, રાજમહેલ રોડ, વડોદરા 1. ફોન નંબર 2424453, મોબાઈલ 9825215839, ટોલ ફ્રી નંબર 1800233 15839. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie up with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada, your dream destination. Kanan International Private Limited, Kanan House, Deving, Second Floor, Trident Mall, Race Course. Taste ma best and variety ma chakas, bas ek j naam Nilkanth Restaurant. Ji ha, apna vistar Kareli Bagh ma avnavi vanagiyo no khajano lai swad rasiyao mate aavi gayu che Nilkanth Restaurant. Chinese, Punjabi ane continental food ni delicious dish ni maja maanvano ekmatra sthal Nilkanth Restaurant. Fix Punjabi lunch matra 90 rupiya ma ane executive Punjabi lunch matra 130 rupiya ma. લેખિત ક્વિઝ સ્પર્ધામાં વિજેતા બાળકોને મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવશે. સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિએ સ્વામી વિવેકાનંદ મેમોરિયલ દ્વારા રાજ્ય સ્તરીય લેખિત ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 900થી વધુ શાળાના 74,529 બાળકોએ ભાગ લીધો હતો, જેમાં વિજેતા બાળકો તેમજ જ્ઞાન યજ્ઞમાં સહયોગી બનનારાઓનું સન્માન તારીખ 1-2-2015 રોજ સરસયાજીરાવ નગરગૃહ ખાતે મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવશે, તેમજ પુરસ્કાર વિતરણ પણ કરાશે. સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે મૂલ્યની શિક્ષણના અમારા કાર્યક્રમના ભાગ રૂપે એક રાજ્ય સ્તરીય લેખિત ક્વિઝ સ્પર્ધાનું આયોજન થયું હતું. છેલ્લા 5 વર્ષોથી આ થઈ રહ્યું છે. આ વર્ષે લગભગ 989 શાળાઓના 74,529 વિદ્યાર્થી ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. એમાં જે લોકો રાજ્ય સ્તરીય પહેલા 3 આવેલા અને જિલ્લા સ્તરે પણ જે પહેલા 3 આવેલા એ સૌને પુરસ્કાર આપવા માટે, તેમજ જે સૌ કોઈએ આ મહાન જ્ઞાન યજ્ઞમાં પોતાની આહુતિ આપી છે કોઈ પણ રીતે તનમનધનથી, એ લોકોનું સન્માન કરવા માટે અમે પુરસ્કાર વિતરણ સમારંભ યોજ્યો છે. રવિવારના 1 ફેબ્રુઆરીના 3:30-6 સયાજીરાવ નગરગૃહમાં, જેમાં મુખ્ય અતિથિ રૂપે આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ રહેશે. મોરવા હડફના મોરા ગામે બંધ મકાનના દરવાજા તોડી તસ્કરો હજારોની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મળતી વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના મોરવા હડફના મોરા ગામ ખાતે રહેતા પ્રહલાદભાઈ પ્રવીણભાઈ રબારીના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો મકાનના તાળા તોડી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી હજારોની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં મોરવા હડફ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી, તેમજ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. મોરવા હડફના સરપંચે સરકારી તંત્રની કામગીરી વિરુદ્ધ ભારે આક્ષેપો કર્યા હતા. મોરવા હડફ તાલુકાના મોરા ગ્રામ પંચાયત વિસ્તારના અને ગ્રામ પંચાયતના સર્વે નંબર 218-3 જમીનમાં કેટલાક તત્વોએ ગેરકાયદેસર કબજે કર્યો હોવાનું જણાવી ગામના સરપંચ ચંદ્રિકાબેન દેસાઈએ સરકારી તંત્રને આ અંગે માપણી કરાવી તપાસ કરવા અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતા સરપંચ ચંદ્રિકાબેને મીડિયા સમક્ષ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ખેડાયા પ્રાથમિક શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. આજરોજ મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે મોરવા હડફની ખેડાયા પ્રાથમિક શાળાએ શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ જાહેર સ્થળો પર સફાઈ હાથ ધરી સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાયા હતા. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મોરવા હડફની ખેડાયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ મળી ખેડાયા વિસ્તારમાં આવેલ જાહેર સ્થળોએ સફાઈ હાથ ધરી હતી. એસટી સ્ટેન્ડ તેમજ જાહેર માર્ગો પર સફાઈ અભિયાન હાથ ધરી વિદ્યાર્થીઓ તથા વાલીઓએ નગરજનોને સ્વચ્છતાનો સંદેશ પાઠવ્યો હતો. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. કિશનવાડીથી લગ્ન પ્રસંગ પતાવી ફરી રહેલા જાનૈયાઓ બેકાબુ ઘસી આવેલી કારે અડફેટમાં લેતા ત્રણ જાનૈયાઓના કમકમાટી ભર્યા મોતથી લગ્ન પ્રસંગની ખુશી માતમમાં ફેરવાઈ. વિરલ વ્યક્તિ વિશેષ સત્ય અને અહિંસાનું અમોઘ શસ્ત્ર દુનિયાને આપનાર મહાત્મા ગાંધી બાપુના નિર્વાણ દિને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ. વડોદરા જિલ્લાના દૂધ ઉત્પાદકો દ્વારા દૂધના પોષણક્ષમ ભાવો ન મળતા હોય દૂધના ભાવમાં 25% વધારો કરવાની માંગણી સાથે બરોડા ડેરીના પ્રમુખ તેમજ ઉપપ્રમુખના આવેદનપત્ર સુપ્રત. સાવલી તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણીમાં પક્ષના મેન્ટેડને અવગણી ચૂંટેલા તાલુકા પંચાયતના સભ્યોના બળવાથી તાલુકા ભાજપમાં ખળભળાટ. તો આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી સમગ્ર ડીએનટીવી સમાચાર ટીમને રજા આપશો. નમસ્કાર.